સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં વિઘ્ન હર્તા દુધારા દેવ ગણપતિ દાદાની 10 દિવસ સ્થાપના બાદ વિસર્જન વાત્તે ગાતે કરવામાં આવ્યું હતું, તો પ્રાંતિજ સહિત તાલુકામાં ભવ્ય શોભાયાત્રાઓ જુદી જુદી જગ્યાએથી નીકળી હતી. ગણપતિ વિસર્જન ઉત્સવમાં લોકો દાદાને વિદાય આપવા અને આવતા વર્ષે જલ્દી આવજો તેમ બૂમબરાડા પાડતા ગુલાલ ફટાકડા નાસ્તા વગાડતા ડીજેના તાલે ઝૂમતા ગણેશ ભક્તો નજરે પડ્યા હતા. તો રેલવે સ્ટેશન વિસ્તાર પંડ્યાવાસ તો પ્રાંતિજ માધવબાગના લાલબાદશાહ તરીકે ઓળખાતા આંટિયાવાસ કુંભારવાસ વગેરે સ્થળેથી ગણેશ વિસર્જન કાર્યક્રમ યોજાયા હતા. જ્યારે પ્રાંતિજ સહિત તાલુકા મોયદ ઊંછા પોગલું સહિતના ગામોમાંથી ઠેર ઠેર શોભાયાત્રાઓ નીકળી હતી અને દાદાને વિદાય આપી હતી. તો એપ્રોચ રોડ ઉપર આવેલ શિવ પેલેસ ઉપર દર વર્ષની જેમ આ વર્ષે પણ લીંબુ સરબત પાણી વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ મોટી બોક ખાતે દાદાની મૂર્તિઓ વિસર્જન કરવામાં આવ્યું હતું. જે ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપન કરીને 14ના દિવસે એમનું વિસર્જન કરવામાં આવે છે, જે પ્રાંતિજ બોક ખાતે કરવામાં અમે આવેલા છીએ. ત્યાં ભરપૂર પબ્લિક અને બહુ મોટી ગણપતિ દાદાની પ્રતિમાઓ જોવા મળે છે અને ઘણી બધી પબ્લિક છે અને આ આનંદનો લાભ અમે સૌ બધા લઈએ છીએ. 5 વર્ષથી અમે મોયદથી આજે આવેલા છીએ. અમે મોયદમાં છેલ્લા 5 વર્ષથી ગણપતિમાં ઉત્સવ કરીએ છીએ, તો આજે વિસર્જન માટે પ્રાંતિજ આવેલા છીએ. હું કરે છે મોયદ ગામમાં જે ગણપતિ મહોત્સવનું, અને છેલ્લા 5 વર્ષ થયા, આ 5મું મહોત્સવ હતું. કોઈ સમજ ના, અમારા ગણપતિને જે ઉત્સવ થાય છે બધી મૂર્તિઓને અમે વિસર્જન કરીએ છીએ શાંતિપૂર્વક, અને કોઈ જાતની કોઈ પણ જાતની ટકરાટ નથી, કોઈ પણ ડૂબી શકે એવું નથી. બધા તરતા, જે અમે બધા છોકરાઓ તરતા આવડે છે એ બધા અમે અંદર જઈને મૂર્તિને અંદર જઈને વિસર્જન કરીએ છીએ. અને કોઈ એની ફી લેતા કેટલી મૂર્તિ વિસર્જન કરીએ અમે અત્યાર સુધી મૂર્તિઓ હોય જેવી તો પ્રસાદન કરી દીધી. આજે જે બીજી આવે એ પણ અમે મૂર્તિઓને બધી વિસર્જન કરીશું. તો પ્રાંતિજ પીઆઈ કેએસ બ્રહ્મભટ્ટ દ્વારા વિસર્જન દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને કે ઘટના ન બને તે માટે પૂરતો પોલીસ સ્ટાફ ગોઠવવામાં આવ્યો હતો. તો પ્રાંતિજ બોક તથા સાદરલિયા સાબરમતી નદી ખાતે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તો આ વર્ષે સાદરલિયા ખાતે તાજેતરમાં જ બનેલ ઘટનાને લઈને વિસર્જન માટે જતા લોકો રોકવામાં આવ્યા હતા. યોગ મંડળ દ્વારા છેલ્લા 11 વર્ષથી ભાવપૂર્ણ રીતે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવેલું હતું. આ વર્ષે છેલ્લી વખત અમે પૂર્ણાહુતિ કરી છે તથા શાનદાર રીતે અમે એને દાદાની વિદાય આપેલી છે. આજે અત્યારે એની અંદર અમે વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરેલું હતું, જેમાં રમોત્સવ પછી એમાં નાના બાળકો માટે પ્રોત્સાહન માટે અલગ અલગ બધી રમતોનું આયોજન કરેલું હતું. અલગ અલગ મોટા મોટા કલાકારો બોલાવવામાં આવ્યા હતા, હાસ્ય કલાકારો બોલાવવામાં આવેલા હતા તથા આંટીવાસ યુવક મંડળ દ્વારા તથા નાની બાળકો અને પ્રાંતિજ દ્વારા સારો સહયોગ મળેલો છે. તો અમે દરેક ધર્મપ્રેમી જનતાનું એના માટે હૃદયથી અભિવાદન કરીએ છીએ અને આવો જ અમને પ્રતિસાદ આવનારા વર્ષોમાં પણ જ્યારે પણ કરીએ તો મળતી રહે એવી ધર્મપ્રેમી જનતાને અપીલ કરીએ છીએ. ગણપતિ કેદાર મહારાજ કી જય. અમે પોગલું ગામે છેલ્લા 21 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરીએ છીએ અને ગણેશ મહોત્સવ દરમિયાન અમે અવનવા કાર્યક્રમો પણ રાખીએ છીએ. અને ગણેશ મહોત્સવ એટલા માટે ધાર્મિક છે કે લોકોની આસ્થા શ્રદ્ધા જોડાયેલી છે, લોકોની મનોકામના પણ પૂર્ણ થાય છે. એટલે છેલ્લા 21 વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવે છે અને અહીંયા પ્રાંતિજ માર્કંડેશ્વર મહાદેવ ખાતે વિસર્જન કરવા આવીએ છીએ. ભાવિકા પંડ્યા પોગલુંથી. છેલ્લા 21 વર્ષથી અમારા ગામમાં ગણપતિ મહોત્સવની ઉજવણી થાય છે. દરરોજ રાત્રે ભજનનો કાર્યક્રમ અને જાત જાતના પ્રોગ્રામો અમે કરીએ છીએ. અમારા ગામમાં બધાને ગણપતિનો એટલો બધો ઉત્સાહ હોય છે. અને પ્રાંતિજ બોક ખાતે વિસર્જન માટે મોકલવામાં આવ્યા હતા. તો બાળકો યુવકોને પાણી સુધી જવા દેવામાં આવ્યા ન હતા અને તેઓને પણ રોકવામાં આવ્યા હતા. તો પ્રાંતિજ ભોયવાસ સમાજના યુવાનો દ્વારા મૂર્તિ વિસર્જન માટે આવતા યુવક મંડળોની મૂર્તિઓને વિસર્જન વિનામૂલ્યે કરી
પાણીમાં વચ્ચે સુધી મૂર્તિ લઈ જઈને વિસર્જન કરવામાં મદદરૂપ બન્યા હતા. તો પ્રાંતિજ સહિત તાલુકામાં ગણપતિ ઉત્સવ નગરજનો તથા આમ જનતાએ વિશે સૂચવ્યો હતો. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. સાત વર્ષ સે ગણપતિ લાતે 11 દિન હમ વિસર્જન કરતે અન્નકૂટ ધરાતે ગરબા કરતે ધામધૂમ સે આરતી ભી કરતે સુબહ શામ